नमस्कार, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સૌથી પહેલા વાત કરીશું એક નિવેદનથી થયેલા વિવાદની. ભુજનું સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં છે. સ્વામીના હનુમાનજી પરના નિવેદનથી વિવાદ વધ્યો છે. ગુજરાતનો સાધુ સમાજ નારાજ થયો છે. સાધુ સમાજના સભ્યો મંદિર પહોંચી ગયા. મંદિરના સ્વામીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. અક્ષરમુનિ સ્વામીએ નિવેદન આપ્યું હતું, તેથી અક્ષરમુનિ સ્વામીને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે. હનુમાનજી ભગવાન નહીં, સંત હતા. આ પ્રકારનું નિવેદન આપ્યું હતું સ્વામીએ અને ત્યારબાદથી જ વિવાદ વકર્યો છે. આ વિવાદના પગલે સાધુ સમાજના જે લોકો છે તેઓ પહોંચી ગયા છે મંદિર આગળ અને માંગ કરી રહ્યા છે કે અક્ષરમુનિ સ્વામીને પદભ્રષ્ટ કરવામાં આવે. અક્ષરમુનિ સ્વામીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમય પહેલા અક્ષરમુનિ સ્વામી છે જે વિવાદિત ટિપ્પણી જે કરી હતી કે હનુમાનજી મહારાજ ભગવાન નથી, તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે અક્ષરમુનિ સ્વામી તે અને અમારા સાધુ સમાજના જે આગેવાન છે એના સ્વામીને અહીંયા ભુજને અમે બધા એક સાથે મળીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ અમે કે અક્ષરમુનિ સ્વામીને અમારી એવી માંગ છે કે એને કાયદેસર કાર્યવાહી થાય અથવા તો એ માફી માંગે. જો હનુમાનજી છે ને એ એક સંત આપણે ચોક્કસ કહી શકીએ. કેમ? તો કે એ મહાન બ્રહ્મચર્ય વ્રતના ધારણ કરનારા છે, એટલે સંત છે, બરોબર. અને આમે ભગવાનના ભક્ત છે. હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પણ ભગવાનને ભજી ભજી અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળ્યો કે ભગવાન રામે એને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો બંને નારદજી છે, સુખજી છે, સનકાદિકો છે, એટલે એ સંત છે. એને સંત કહી શકીએ, બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના શ્રેષ્ઠ ઉત્તમ ભક્ત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય. તો અક્ષરમુનિ સ્વામીના નિવેદન બાદ